ભરૂચમાં ગણેશ વિસર્જન માટે વખતમપુર જીબી મોદી પાર્ક અને ગાયત્રી કુંડ એમ ત્રણ જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં શ્રીજીની બે હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું માટીની પ્રતિમા તો કૃત્રિમ કુંડમાં પાણીમાં ઓગળી ગઈ પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું પદ્ધતિસર વિસર્જન ન થતા અવદેશાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ભક્તોની લાગણી ન દુભાય એ હેતુથી આવી તમામ પ્રતિમાઓને દહેજની બેલ કંપનીમાં લઈ જવામાં આવી રહે છે અને ત્યાં તમામ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે જીપીસીબીની ગાઈડલાઇન પ્રમાણે નિકાલ કરવામાં આવશે આ ઉપરાંત ફૂડ નજીક એકત્રિત થયેલ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ પણ કરવામાં આવશે તેમ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું ભરૂચ પાલિકા દ્વારા ગણેશ વિસર્જનના બે દિવસમાં જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે સારી વાત કહી શકાય નમસ્કાર ભગવાન ગણેશજીના દસ દિવસના આગમનને પૂરા થયા અને દરેક ભાઈ ભક્તોએ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવો છે દસ દિવસ પૂર્ણ થયા બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા તોન કુંડનું વિસર્જનનું આયોજન કરવામાં આવેલું અને તોન કુંડ પર આશરે બે હજાર જેવી મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું એમાંથી જેટલી મૂર્તિઓ માટીની હતી તે એમાં પીગળી ગઈ છે ને બાકીની મૂર્તિને બેલ કંપની દહેજ લઈ જવામાં આવશે ત્યાં આગળ એનું વૈજ્ઞાનિક ઢબે એનો એ કરવામાં આવશે ત્યારબાદ જે ફૂલ છે નારિયેલ છે એ બધી વસ્તુને નગરપાલિકાનો ખાટા તરીકે એનો એ કરી ને એનો ઉપયોગ કરશે બાગ બગીચામાં આ કાર્ય વિસર્જનના કાર્યમાં જે લોકોએ મદદરૂપ થયા છે ભાવિક ભક્તોનો પહેલાં તો સૌથી પહેલાં આભાર માનીશ કે તે લોકોએ શાંતિપૂર્વક વાતાવરણમાં વિસર્જન કર્યું છે ત્યારબાદ હું ભરૂચના એસપી મયુરસિંહ ચારવાણે કે જે એમને વ્યવસ્થિત આયોજન કરી અને સુવ્યવસ્થા ગોઠવેલી ભરૂચ નગરપાલ નગરપાલિકાના ચીફ શ્રી નગરપાલિકાના પ્રમુખ સાથે અમારી નગરપાલિકાની ટીમ એમને પણ અભિનંદન પાઠવે છે આમાં એક વસ્તુઓ ખાસ નોંધવાની કે અમારા ભરૂચ નગરપાલિકાના ફાયરના ચેરમેન એ પોતાના ત્રીસ માણસ સાથે મક્તમપુર કુંડમાં જાતે વિસર્જનતા કાર્યમાં જોડાયેલા તો તેમને પણ અભિનંદન પાઠવીએ છીએ અને આભાર માનીએ છીએ